નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના એટલે કે પર્યાવરણ વિષયના પાઠ નંબર 1 રોજ નિશાળે જઈએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે, જે તમે પોસ્ટર અહીં જોઈ શકો છો. હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે, તેમાં દરેક વિષયમાં 1-2 ચેપ્ટર હશે. તેવી જ રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશનની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 4ની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 1 રોજ નિશાળે જઈએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. આપણે પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, મુસાફરી માટે ક્યાં ક્યાં વાહનોનો ઉપયોગ થાય છે તેમના નામ જણાવો. તો કે મુસાફરી માટે બસ, મોટરકાર, રેલગાડી, રિક્ષા, સ્કૂટર, બાઇક, વિમાન, આગબોટ વગેરે વાહનોનો ઉપયોગ થાય છે. નંબર 2, ઉપરના પ્રશ્નમાં તમે જણાવેલ વાહનો પૈકી તમે ક્યાં ક્યાં વાહનમાં મુસાફરી કરેલ છે તે વાહનોના નામ જણાવો. તો ઉપરના વાહનો પૈકી મેં બસ, રિક્ષા, રેલગાડી, મોટરકાર અને બાઇકમાં મુસાફરી કરી છે. નંબર 3, આ એકમમાં બાળકો શાળાએ જવા કેવા કેવા વાહનોનો ઉપયોગ કરે છે. તો આ એકમમાં બાળકો શાળાએ જવા રિક્ષા, સાયકલ, સ્કૂલવાન, બસ, બળદગાડું, ઊંટગાડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે. નંબર 4, પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોના નામ લખો. પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવતા હોય તેવા વાહનોમાં ઘોડાગાડી, ઊંટગાડી અને બળદગાડું છે. નંબર 5, ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે લખો. તો આવા રસ્તા પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ. આડા અવળા રસ્તે પગે પથ્થર વાગે નહીં તે રીતે સંભાળીને ચાલવું જોઈએ. પ્રશ્ન નંબર 2, તમને ગમતા વાહનનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો અને તેનો ઉપયોગ કરો. જે તમને અહીં ચિત્ર દોરી અને બતાવેલું છે કારનું, તો મોટરકાર એટલે કે તમને ગમતું વાહન મોટરકાર છે, તેમ જેનો ઉપયોગ પરિવહન અને મુસાફરી માટે થાય છે. ઘણા લોકો ઓફિસે જવા માટે કારનો ઉપયોગ કરે છે અને બાળકોને સ્કૂલ કોલેજોએ લેવા મૂકવા માટે પણ કારનો ઉપયોગ કરવામાં આવે છે. તો પરિવાર સાથે ફરવા જવા માટે કારનો ઉપયોગ કરવામાં આવે છે અને ઘણીવાર ટેક્સી તરીકે પણ કારનો ઉપયોગ કરવામાં આવે છે. તો કેટલીકવાર માલ સામાનની હેરફેર માટે પણ કાર ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો અને PDF તમે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે PDF મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3, તમારી શાળાની 5 સારી બાબતો લખો. તમારી શાળાના કઈ બાબતો તમને ગમતી નથી કે બદલવા જેવી છે તે પણ લખો. શાળાનું નામ, તો કે જ્ઞાન જ્યોત પ્રાથમિક શાળા. સારી બાબત, સારું શિક્ષણ અપાય છે, શિક્ષકોને માન અપાય છે, ખૂબ મોટી લાઇબ્રેરી છે, મધ્યાહન ભોજન સારું છે, નવી પ્રવૃત્તિઓ કરાવે છે. બદલવા જેવી બાબતો કે રમતનો સમય વધારવો, મેદાનમાં બેસવા બાકડા મૂકવા, મેદાનમાં બગીચો બનાવવો, મેદાન ફરતે વૃક્ષો વાવવા, પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી. પ્રશ્ન નંબર 4, વચ્ચે લખેલ શબ્દની સાથે તેને સંબંધિત બીજા શબ્દો લખો. જેમ કે બગીચો જોઈને ઝાડ, પાન, ફૂલ, બાકડો, હિંચકો, લપસની, ફુવારો વગેરે યાદ આવે તો શાળા જોઈને જે યાદ આવે તે લખો. તો શાળા જોઈને આપણે શું યાદ આવે છે, તો કે સ્કૂલ બસ, ડસ્ટર, ચોક, બેન્ચ, શિક્ષકો, બ્લેકબોર્ડ, ટેબલ અને વિદ્યાર્થીઓ યાદ આવે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના જવાબ માહિતી મેળવીને લખો. નંબર 1, અગાઉના સમયમાં જ્યારે બસ, રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા
ત્યારે તમારા દાદા દાદી નજીકના ગામે કઈ રીતે જતા હતા? તો કે અગાઉના સમયમાં જ્યારે બસ, રિક્ષા તેમજ બીજા વાહનો ન હતા ત્યારે અમારા દાદા દાદી નજીકના ગામે ચાલતા બળદગાડા અને સાયકલ પર જતા હતા. નંબર બે, તમારા મામાનું ગામ તમારા ગામથી કેટલું દૂર છે ત્યાં જવા માટે કયા વાહનનો ઉપયોગ કરો છો? તો કે અમારા મામાનું ગામ અમારા ગામથી 15 કિલોમીટર દૂર છે. ત્યાં જવા માટે સ્કૂટર, રિક્ષા અથવા બસનો ઉપયોગ કરીએ છીએ. નંબર ત્રણ, હાલ વાહનોનો ઉપયોગ કરવાથી શું લાભ થાય છે? તો કે વાહનના ઉપયોગ દ્વારા આપણે એક સ્થળેથી બીજા સ્થળે ઓછા સમયમાં અને સરળતાથી પહોંચી શકીએ છીએ. નંબર ચાર, તમારા મિત્રો તમારાથી કઈ જુદી રીતે શાળાએ પહોંચે છે? તો કે મારા મિત્રો વાન, બસ, રિક્ષા અથવા ચાલીને શાળાએ પહોંચે છે, જ્યારે હું મારી સાયકલ લઈ શાળાએ પહોંચું છું. આમ મારા મિત્રો મારાથી જુદી રીતે શાળાએ પહોંચે છે. નંબર પાંચ, સૌથી વધુ ઝડપથી પહોંચવા તમને ક્યાં વાહનનો ઉપયોગ કરવો ગમશે? સૌથી વધુ ઝડપથી પહોંચવા અમને કારનો ઉપયોગ કરવો ગમશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે ધોરણ 4ની પર્યાવરણ વિષયની જે બીજી નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.